ના શીખાય એટલે ના જ શીખે પછી ધરાવ શું થયું કે ભાઈ એક બે વર્ષ ભટકા રિઝ્યુમ લઈને પછી એમ થાય કે હવે આપણો કંઈ મેળ પડતો નથી તો વિદ્યાનગર છે તો ત્યાં ઇંગ્લિશના ક્લાસ જોઈન કરો આઈ કરો અને નીકળો બેસની બહાર પછી આવો એસ્કેપ પ્લાન એ લોકોએ બનાવ્યો રામ રામ વિદ્યાર્થી મિત્રો ધર્મેશ્વર ગાર્ડન્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે એક હોટ ફેવરિટ ટોપિક જે થોડાક ટાઈમથી બહુ ચર્ચામાં છે કોચિંગ ક્લાસની જરૂર છે કે નહીં સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે કોચિંગ ક્લાસની જરૂર છે કે નથી એનું આપણે થોડુંક આજે એક તમને પોઈન્ટ ઓફ વ્યૂ આપું છું પરસ્પેક્ટિવ આપું છું વિચારવા માટે અને થોડુંક આપણે જોઈશું કે ભાઈ ખરેખર જરૂર છે કે નથી હવે પહેલી વાત તો એ કે ભાઈ આપણે શું કરીએ છીએ તો કે ભાઈ તમે આમ તો અમે તો મૂકી દીધું બાકી અમે એક ટાઈમે તમારા જેમ જ વિદ્યાર્થીઓ હતા કે સ્પર્ધાત્મક પરીક્ષા આપણે બધાય તમે બધાય એના ઉમેદવાર છો અથવા થાશો હવે સ્પર્ધાત્મક પરીક્ષા છે એની અંદર તમને સ્પર્ધા શબ્દ દેખાશે બરાબર કે ભાઈ સ્પર્ધાનું મહાત્મ્ય શું છે કોમ્પિટિશન બરાબર એક જાતની રેસ આની અંદર શું છે તો કે ભાઈ સ્કૂલ છે સ્કૂલમાં આપણી પાસે કેટલા વિદ્યાર્થી હતા તો કે ભાઈ બહુ તમારી નાની ક્લાસની કેપેસિટી હોય સ્કૂલની તો ત્રીસ ચાલીસ પચાસ સાઠ અને બહુ મોટો તમારો ક્લાસ હોય તો સો એકસો વીસ વગેરે બરાબર કોલેજમાં અમારા અમારી જે બ્રાન્ડ છે તેમાં એકસો ને સાઈઠ જેટલા વિદ્યાર્થી હતા તો એકસો સાઈઠ વચ્ચે કોમ્પિટિશન હતી જો તમે કોલેજ લેવલ ઉપર ગણો તો સ્કૂલ લેવલ ઉપર ગણો તો સાઠની કોમ્પિટિશન હતી પછી દસમા ધોરણમાં બોર્ડ ઉપર કોમ્પિટિશન જાય બરાબર ને કે ભાઈ બોર્ડમાં કેટલા વિદ્યાર્થી દસમા ધોરણની જેટલા પરીક્ષા આપતા હોય તો તમારે ધારો કે રેન્ક લેવો હોય તો જેને નથી લેવો જેને મોજ જ કરવી છે એને કાંઈ લાગુ નથી પડતું બરાબર તો ત્યારે કોમ્પિટિશન છે રાજ્ય લેવલની થઈ ગઈ પછી તમે ધોરણ બારમાં આવો તમે ત્યારે તમે એઆઈ ટ્રીપલી જેવી એક્ઝામ આપો એ ટાઈમે એઆઈ ટ્રીપલી કહેતા પછી જેઈ ને વગેરે નીટ અને એવું બધું ઘણું એના વેરિયન્ટ બધા આવી ગયા બરાબર એક એડમિશન માટેની જે એન્ટ્રન્સ ટેસ્ટ છે એના વેરિયન્ટ બધા આવી ગયા અને જો તમે કોલેજ કર્યા પછી ગ્રેજ્યુએટ થયા પછી અથવા તમે બાર પાસ પછી તમે એસએસસી કે એવી કોઈ એક્ઝામ આપતા હોવ તો એની અંદર એક નેશનલ લેવલની એક્ઝામ છે કોમ્પિટિશન છે નેશનલ લેવલનું છે મેઇન વસ્તુ શું છે અને ગુજરાત રાજ્યમાં જો આપતા હો તો તમે જીપીએસસી આપતા હો તો તમારે એવરેજ કાઢીને ચાલો ને કે ભાઈ ક્લાસ વન વન ટુ હોય કે ક્લાસ થ્રી જીપીએસસીની ઓન એન્ડ એવરેજ સાડા ત્રણ લાખ જેટલા વિદ્યાર્થી તમારી કોમ્પિટિશનમાં છે સાડા ત્રણ લાખ વિદ્યાર્થીઓ ફોર્મ ભરે આમાંથી તમે માનો કે સિરિયસ વિદ્યાર્થી પચાસ હજાર જેવા જનરલી હોય પ્રિલિમ પાસ કરો તો આનાથી પણ કોમ્પિટિશન ઘટી જાય પણ પ્રિલિમ માટે તમારે જનરલી પચાસ હજાર વિદ્યાર્થી સારી રીતે મહેનત કરે છે એક દિશામાં સારી દિશામાં એવું કહીને તમે ચાલી શકો એ જ જગ્યાએ જો તમારે બિન સચિવાલય કે તલાટી કે કોન્સ્ટેબલ એવી કોઈ એક્ઝામ આપવી હોય તો આ આંકડો એવરેજ દસ લાખ જેવો હોય તો આમાં મારો કહેવાનો મતલબ શું છે તો કે ભાઈ સ્પર્ધા છે કોની વચ્ચે તો કે જેમ એક્ઝામ બદલે એમ સ્પર્ધાનું લેવલ બદલે પણ ગુજરાત રાજ્યની જો તમે વાત કરતા હો તો કેવું છે કે ભાઈ વધારે પડતા એક્સપિરિયન્સ છે વધારે પડતા ઉમેદવાર છે કોન્સ્ટેબલ છે તલાટી છે ક્વીન સચિવાલય ક્લાર્ક છે એ બધી એક્ઝામ્સમાં ભાગ લેતા હોય કે કેવું હોય કે ભાઈ અત્યાર સુધી એવું હતું કે ભાઈ ક્વોલિફિકેશનનું લેવલ નીચું હતું બાર પાસની સંખ્યા આપ આ જોઈને એવું લાગે છે કે ભાઈ બાર પાસની જે એક્ઝામ હોય એની અંદર કોમ્પિટિશન વધારે હોય ફોર્મ ભરનારા વધારે છે જ્યારે ગ્રેજ્યુએશનની એક્ઝામ હોય તો એની અંદર આપણે એમ કહીએ કે ભાઈ આંકડાની દ્રષ્ટિએ તો કેટલા ફોર્મ ભરાય છે તો કે ભાઈ ગ્રેજ્યુએટની એક્ઝામ હોય તો એની અંદર બહુ ફોર્મ નથી ભરાતા બાર પાસમાં આખું ગાડાના ગાડા ભરી ભરીને માણસો જાય છે ટ્રક ભરીને જાય છે એમ તો એમ કહીએ તો ચાલે તો અહીંયા શું છે કે ભાઈ સ્પર્ધાનું મહત્ત્વ એ છે કે તમે અહીંયા જોશો તો ભાઈ લાખો વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા છે હજારોની લાખો વિદ્યાર્થીઓ વચ્ચે હવે એક તમને એક એક્ઝામ્પલ આપવું છે મારે મેં અહીંયા લખેલું છે કે ભાઈ અંગ્રેજી ભાષા અને ઈગોનું એટેચમેન્ટ તો અટેચમેન્ટ એટલે મારો કહેવાનો મતલબ શું છે કે ભાઈ બેનું જોડાણ બરાબર જેમ કે જ્યારે અમે કોલેજમાં હતા હવે ખબર છે કે ભાઈ કોલેજમાં છો ઇંગ્લિશ એક સબ્જેક્ટ તરીકે આવે છે તમારે શીખવાની જરૂર છે તમે એન્જિનિયર બનો કોમર્સવાળા ગ્રેજ્યુએટ હો તમે આર્ટ્સવાળા ગ્રેજ્યુએટ હો બીએસસી કરો એમ કરો જે કરો આજના જમાનામાં આમ તો આજે એટલે બે હજાર ત્રેવીસ નહીં પણ આમ તો આપણે જોઈએ તો બે હજાર દસ આસપાસથી ધીમે ધીમે આપણે જોઈએ કે અંગ્રેજી શીખવાની જે પહેલાં ટાળતા ને એની બદલે કેમ કે કેવું થયું કે પહેલાં એવું હતું કે બીકોમ વાળાને ઓપ્શન મળતા તમારે ગુજરાતીમાં કરવું છે કે નહીં કે ઇંગ્લિશમાં પછી ધીમે ધીમે કેવું છે કે ધારો કે એન્જિનિયરિંગ છે આ તો હવે આ લોકો ખબર નહીં કે એમ ગુજરાતીનું ઓપ્શન નાખે છે બાકી હકીકતમાં અમુક ડિગ્રી છે કેમ કે એના જે સારા સારા સોર્સીસ છે એ તમારે ઇંગ્લિશમાં હોય એન્જિનિયરિંગ છે તો સારી સારી બુક્સ છે ટાટા મેગ્રોઇલની બુક્સ છે એ બધી આવતી હોય એ ઇંગ્લિશમાં આવે ઓનલાઈન જો કંઈ વસ્તુ સર્ચ કરતા હો તો ઇંગ્લિશમાં હશે હવે એનીમાં તમારું ગુજરાતીનું જે વળગણ છે એ ના ચાલે અને આમ પણ જ્યારે ઇન્ટરવ્યૂ આપવા જાઓ ભલે સરકારી નોકરી તમને મળી જાય તો વેલ એન્ડ ગુડ પણ તમે જ્યારે પ્રાઇવેટના ઇન્ટરવ્યૂ આપવા જાઓ તો એમાં અમુક કંપનીની રિકવાયરમેન્ટ હોય કે ભાઈ અમને ઇંગ્લિશમાં ફ્લુઅન્સી જોઈએ કેવું તો કે ભાઈ રિટર્ન અને વર્બલ કોમ્યુનિકેશન બોલતા આવડવું જોઈએ લખતા આવડું જોઈએ કેમ કે કોક વાર વિદેશના ગ્રાહક તમારા ક્લાયન્ટ હોય બરાબર વિદેશના તમારા ક્લાયન્ટ હોય તો એની જ્યારે તમારે ગુજરાતીમાં વાત કરો ના હાલે અથવા ત્યાં કાંઈ એટલા બધા તમે મોટી પોસ્ટ ઉપર નથી તમારા માટે ટ્રાન્સલેટર રાખે એક માણસ રાખે ભાઈ આ જે બોલે છે એને ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં કરીને વાળાને સમજાવો એવું કંઈ વ્યવસ્થા હોતી નથી તો પણ કેવું કેવું રાખતા કે ભાઈ એક રાષ્ટ્રવાદ નેશનલિઝમના નામે કે ભાઈ આપણે તો ભારતીય છે આપણે થોડી ઇંગ્લિશ શીખવાની હોય અરે ભાઈ ઇંગ્લિશ તું ભારતનો હો કે ગમે ત્યાંનો હો અને એક્ઝામ્પલ જર્મનીનું આપે કે ભાઈ જર્મની છે ત્યાં જર્મનીમાં જર્મની ભાષામાં આપણને એન્જિનિયરિંગ શીખવામાં આવે છે તો આપણે ભારતમાં કેમ આપણે ઇંગ્લિશ લઈને બેઠા ભાઈ જર્મની જર્મની કે ભારત ભારત છે ભારત કેટલી ઇનોવેશન કરે ને જર્મની કેટલી ઇનોવેશન કરે એ તો જો પહેલાં તો આવા અમુક વિદ્યાર્થી હતા અમારી આસપાસ હતા ઇંગ્લિશ શીખા જ નહીં ચાર વરસ ઇંગ્લિશમાં કાંઈ કેવી રીતે બોલવું કેવી રીતે આવડે જ નહીં ના શીખાય એટલે ના જ શીખે પછી ધરાડ શું થયું કે ભાઈ એક બે વર્ષ ભટકા રિઝ્યુમ લઈને પછી એમ થાય કે ભાઈ હવે આપણો કઈ મેળ પડતો નથી તો વિદ્યાનગર છે તો ત્યાં ઇંગ્લિશ ના ક્લાસ જોઈન કરો આઈએલટીએસ કરો નીકળો બ્રેસની બહાર પછી આવો એસ્કેપ પ્લાન એ લોકોએ બનાવ્યો જ્યારે શીખવાનો ટાઈમ હતો ત્યારે કાંઈ શીખા નહીં ઇંગ્લિશમાં ખાલી હિન્દુ લઈને બેસતા પણ બોલતા આવડતું નહીં લખતા આવડતું ને હિન્દુ વાંચવા ટાઈમ પાસ કરે ખાલી એક શબ્દનો મિનિંગ પૂછો તો આજે એનો કાલે ખબર ના હોય તો આવા આવી રીતનું વળગણ ખાલી ખોટું અટેચમેન્ટ અને એમાં કેટલા વર્ષ બગાડ્યા એક બે અને નીકળ્યા ક્યાં બાર શીખવું પડ્યું ને ઇંગ્લિશ ત્યારે અને એક સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીમાં પણ એક જાતનો ઈગો જોવા મળતો હોય અને ખાસ કરીને આ અમુક ટોપર્સની દેન છે જેમના ઇન્ટરવ્યૂઝ આવતા હોય ને ભાઈ અમે તો ક્યાંય ક્લાસ કર્યા જ નથી અમે તો ક્યાંય ક્લાસ કર્યા જ નથી અમે તો ક્લાસ વગર પાસ થઈ ગઈ તલાટીની એક્ઝામ આવી ને ત્યારે એક છોકરાનો ઇન્ટરવ્યુ એક બહુ આપણા ઊંચા ન્યૂઝ ચેનલે એક બતાવ્યું હતું છોકરાનું ઇન્ટરવ્યૂ અમે આપણે તો ક્યાંક તો સાવ સહેલું હતું આપણે તો ક્યાંય ક્લાસ કર્યા જ નથી જિંદગીમાં આમાંથી ઘણા ખોટાળા હોય તમારી જાણ ખાતર કહું છું આમાંથી હું પચાસ ટકા હું લિબરલ રહીને કહું છું બાકી મને તો એવું લાગે છે આ પર્સનલી કે આમાંથી પિંચોતેર ટકા ખોટા હશે પિંચોતેર ટકા વિદ્યાર્થી ખોટા છે એવું કહેવાવાળા કે ભાઈ અમે ક્લાસ કર્યા જ નથી પણ તોય આપણે લિબરલ રહીને પચાસ ટકા આવીએ મોટાભાગના વિદ્યાર્થી ખાલી ખોટી બળાઈ મારે છે કે ભાઈ અમે ક્લાસ કર્યા જ નથી અમે તો એમનો પાસ થઈ ગયા ભાઈ એવું એટલે શું છે કહેવાનો મતલબ એમ છે ભાઈ ટોપર છે ને ઘણીવાર ખોટી ખોટી વાતો કરતા હોય પોતાને સારા દેખાડવા માટે થઈને તો આવી રીતે દર વખતે તમે જો એમ માનતા હોય ટોપર કે એ સાચું છે તો એવી ઘણી વાર હોતું નથી એટલે ટોપર્સની સ્ટ્રેટેજી જોવી ખરા પણ બધી વસ્તુ ને આપણને લાગુ ના પડે હવે ટીના ડાબી છે ટીના ડાબી કંઈક પેલા અમે જ્યારે તેરી સ્ટાર્ટ કરી ને ત્યારે ટીના ડાબી પછી આ અથર અમીર વર્તિકા અને એ બધા એ છે એ લોકો ટોપર હતા યુપીએસસીના એના ઇન્ટરવ્યૂ બહુ વાયરલ હતા એ ટાઈમે જ્યારે પ્રોપર થ્રીજી એ નહોતું આવતું અત્યારે આપણે ફોર જી ફાઈવજીના જમાનાની વચ્ચે છે એ આપણે ત્યારે તો થ્રીજી એ પ્રોપરલી આવતું નહોતું તો એ જમાનામાં ત્યારે આ બધા ઇન્ટ્રોડ્યુસ વાયરલ થયા હતા હવે ટીના બારમાં આર્ટ્સ લીધું હતું બરાબર હવે એ સ્ટ્રેટેજી તમે તો ફોલો નહીં કરી શકો તમે ગ્રેજ્યુએટ થઈ ગયા ઓલરેડી મોટા ભાગના તમારે ગ્રેજ્યુએટ જ હશો તમે તો એ તો આપણાથી ફોલો થવાનું નથી તો બધું છે ને પ્રોપરનું બધું આપણે પાડી ના શકીએ તો એક જે આ જે આ ઈગોના અટેચમેન્ટ છે આને બહુ નુકસાન કર્યું છે વિદ્યાર્થીઓને બરાબર હવે સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ ક્લાસની જરૂર છે કે નહીં એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તલાટીનું એક્ઝામ્પલ લઈએ આ વર્ષનું ચાલો આપણે બહુ જૂનું જાવું નથી કેમ કે તમારામાંથી ઘણા એમ કેવા છે કે ભાઈ સર તમે તમે બે હજાર સત્તરમાં માં તૈયારી કરતા ત્યારે પરિસ્થિતિ અલગ હતી અત્યારે પરિસ્થિતિ અલગ છે તો ફોર એક્ઝામ્પલ આપણે ધારો કે તલાટીની એક્ઝામ લીધી આ જે તલાટીની પરીક્ષા છે બરાબર આના પેપર કેવા હતા એ તમને ખબર છે અમને ખબર છે ને તમને ખબર છે ના ખબર હોય તો જોઈ લેજો પેપર કેવા હતા નહીં હમણાંનું જે ડીવાયસઓનું પેપર ગયું જીપીએસસી ડીવાયસોનું પેપર ગયું એના કરતાં તલાટીનું પેપર થોડુંક વધારે લેવલનું હતું થોડુંક નહીં બહુ લેવલનું હતું છોકરાને રડાયેલા નિરાશ કર્યા તો આવા જ્યારે પેપર આવે હવે તમે તમે તમારી રીતે કહો હું મારી રીતે કાંઈ આઈ ડોન્ટ વોન્ટ ટુ પુટ વર્ડ્સ ઇન યોર માઉથ હું તમને તમારા તમને કહેવા નથી માગતો આનું શું છે પણ તમે તમારી રીતે વિચારો એવો વિદ્યાર્થી જે સ્વપ્રયાસથી પોતે એકલો ચોપડી લઈને બેઠો છે બિચારો ફંફોરે છે શું વાંચું શું નહીં ઓનલાઈન જોવે છે ઓનલાઈન જોવે છે કે ભાઈ ક્યાંથી મારે શું વાંચું ટેલિગ્રામમાં ચેનલો ફોર્મ ફોરે છે ટેલિગ્રામમાં એના જેવા જ વિદ્યાર્થીઓ છે જે પાસ થાય ને એ ટેલિગ્રામમાં મેસેજો ન કરતા હોય દીમા દસ વાર એ દસ પંદર ગ્રુપમાં ન બેઠા હોય એક એક ગ્રુપમાં બે ત્રણ હજાર છોકરાઓ એટલે દીના પાંચસો મેસેજ થાય પાંચ ગ્રુપ ગણો દિના પચીસો મેસેજ થાય આટલું વાંચવાનો ટાઈમ છે ને પ્રોપર વિદ્યાર્થીને ના હોય જે નવરી નવરા આટા મારતા હોય ને એને ટાઈમ હોય પરીક્ષાના નામે ટાઈમ પાસ કરતા હોય ને એને ટાઈમ હોય આવી બધી વસ્તુ જોવાનો તો એવો વિદ્યાર્થી કે જે બિચારો નવો નવો આવ્યો તલાટીની એક્ઝામ ધારો કે એણે આપણે માની બે હજાર એકવીસથી એણે સ્ટાર્ટ કર્યું હતું એક્ઝામ આપવાનું બે હજાર એકવીસથી તૈયારી શરૂ કરી પોતે પોતાની રીતે એક્ઝામ આપતો બરાબર પોતાની રીતે મહીથો મહી તલાટી આપવા ગયો અને પછી જોયું પેપર માર્ક આવ્યો વીસ પચીસ ત્રીસ આ ત્રીસ માર્ક કહેવાય બહુ વધારે છે તલાટીના પેપર માટે કેમકે તલાટીનું પેપર એવું હતું કે તમે કટ ઓફ જોઈ લેજો ને મારે બીજું તો શું કહેવું તમને કટ ઓફ જોઈ લેજો ખાલી તમે કેટલા મેરિટ હેટકું ને એ જોઈ લેજો ખાલી એટલે તમને ઘણોય જિંદગીનું સત્ય સમજાઈ જશે તો મારો કહેવાનો મતલબ એમ છે કે ભાઈ તલાટી જેવી એક્ઝામ સ્વપ્રયાસે જે વિદ્યાર્થી એમ કહેતો હોય ને કે જે મેં સ્વ પ્રયાસે પાસ કર્યું એણે ઓછામાં ઓછા ચારથી પાંચ વર્ષ દીધા હોય તમે જોશો ઘણા વિદ્યાર્થીઓ એમ કહેતા હોય કે ભાઈ આપણે જીપીએસસી આપતા હતા ને તલાટી પાસ થઈ ગયા જીપીએસસી કેટલા વર્ષથી આપતા હતા એને પૂછજો જરાક એટલે કહેવાનો મતલબ એમ છે કે જો તમે તલાટી જેવી એક્ઝામ તમારી સાથે જો કોઈ ગાઈડન્સ હોય તમારી પ્રોપર કોઈ મદદ કરવા આવડું હોત તમારી પાસે પ્રોપર ગાઈડન્સ હોત તમે કોઈ સારી જગ્યાએ જાતા હોત જો બધા બધી બધાય કોચિંગ ક્લાસ છે બધાની ફેકલ્ટી અલગ ફેકલ્ટી પસંદ કરવાની પ્રોસેસ છે અલગ અલગ હોય પણ હું એમ નથી માનતો કે કોઈ પણ કોચિંગ ક્લાસ ગમે એને આવીને બેહાડ દેતા હોય કે ભાઈ હાલ ભાઈ આવી જાય રૂપાળું મોડું જોઈને કોઈ રાખી ના લે અમુક અપવાદ દોતા હશે બધા એવા નથી હોતા તો કહેવાનો મતલબ એમ છે કે જ્યારે તમે સ્વપ્રયાસે પાસ કરો અને કોચિંગ સાથે પાસ કરો ને તો એનો ફરક અહીંયા જ પડે અને અહીંયા તમે જોતા હશો કે સમય લખું છે તમે બધા મારા યુટ્યુબ પ્રમાણે તમે બધા મોટા ભાગે તમારામાંથી બધા યંગ છો યંગ એટલે કેવા કે ભાઈ પાંત્રીસથી નીચેના એઝ પર યુટ્યુબ પણ હું તમે જો એમાં ઓનેસ્ટલી ના લખવું હોય તો મારું એવું માનવું છે કે તમે અરાઉન્ડ વીસ બાવીસથી લઈને ત્રીસેક વર્ષ સુધીના હશો જો તમે એક્ઝામ આપતા હો તો મેં તમને બાકી કાલે કીધું છે કે મેં વર્ષના ટર્મ્સમાં કીધું હતું તૈયારીના વર્ષોના ટર્મ્સમાં પણ જો તમે ત્રીસ વર્ષ પછી એ તૈયારી કરતા હો તો પછી થોડુંક તમારે વિચારવાની જરૂર છે પણ હું એમ કઉ છું કે તમારામાંથી મોટાભાગના બધા યંગ છે જવાનીમાં જવાનીનો સમય ગાળો ચાલે છે હવે એક જ્યારે આપણે ગુજરાતીમાં અલંકાર ભણતા હોય ત્યારે આપણે એક વાક્ય લખતા હોય કે જવાની તો આખરે જવાની બરાબર આ કયો અલંકાર કહેવાય જરાક કોમેન્ટમાં લખજો મને ખબર પડે તમને આવડે કે નહીં ગુજરાતી કહેવાનો મતલબ એમ છે જવાનીનો સમય તમારો તમે વિતાવી રહ્યા છો જનરલી એવું કહેવાય છે કે જવાનીનો સમય તમારો સોનાનો સમય હોય શું કામ અત્યારથી તમારી પાસે ઉર્જા હોય કંઈક કરી છૂટવાની ભાવના હોય રેબેલિયસ એટીટ્યુડ હોય કે ભાઈ ભગતસિંહ છે ભગતસિંહ જવાન હતા એટલે આવું બધું કરી શક્યા બાકી ભગતસિંહ ચાલી વર્ષની ઉંમર આવું બધું ન કરે બરાબર ને જોકે ભગતસિંહ તો ભગતસિંહ છે કદાચ એનો એનો જે ટેમ્પરામેન્ટ છે એ રીત હતો તો એ કદાચ પચાસ વર્ષે આવું કંઈક કરી લેત પણ હું એમ કહું છું કે ભાઈ જ્યારે તમે જવાન હો તમારામાં કંઈક કરી છૂટવાની ભાવના હોય તમારા જે તમારું જે કે ને ચડતુ લોય હોય કે તમારી અંદર કંઈક કરી છૂટવાની ભાવના હોય તમારી અંદર થોડીક રેબેલિયસ એટીટ્યૂડ હોય કે ભાઈ આપણે જમાનાથી તમે થોડાક અલગ રીતે હો બરાબર સામા પ્રવાહે તમારામાં તરવાની તમારી અંદર તેવડ હોય આવી બધી જે લાક્ષણિકતા હોય ને જવાન માણસની લાક્ષણિકતા છે એ ગમ નિયમ તમે થોડાક એમ માનતા હોય નિયમથી થોડાક આપણે સાઈડમાં રહીને ચાલીએ તો આપણે કંઈક વધારે જિંદગીમાં કંઈક કરી શકશો આ બધા જવાન માણસના લક્ષણો હોય ધીમે ધીમે હવે તમે તમારી જવાનીનો સમય અત્યારે તમે વિતાવી રહ્યા છો તો આવી પરિસ્થિતિમાં તમને સમયની કિંમત હોવી બહુ જરૂરી છે કેમ કે કેવું છે કે ભાઈ જવાનીનો સમય છે ને એક રીતે તમને જો તમે કોઈ અલગ ટ્રીપ ઉપર નીકળી જાઓ જો તમે અલગ રાહમાં નીકળી જાઓને તો જવાનીનો સમય જાતાય વાર નથી લાગતી સ્પર્ધાત્મક પરીક્ષામાં તો ખાસ તૈયારી ઘણા બી બાવીસ વર્ષે કરી હોય અને બત્રીસ વર્ષે મેળો પડ્યો ના હોય સ્પર્ધાત્મક પરીક્ષામાં આવું થાય છે અને એક બેનું નહીં ઘણાનું થાય છે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય આવી રીતે આકાર લે છે કે ભાઈ બાવીસ વર્ષે ત્રેવીસ વર્ષે સ્ટાર્ટ કરી દીધી તૈયારી ત્રીસ બત્રીસ વર્ષે કાંઈ થયું નહીં અને હજી તમે લઈને બેઠા હોય એવું ઘણા વિદ્યાર્થીઓના પહેલામાં જિંદગીમાં આવું બનતું હોય છે સમયનું મહત્વ છે એ છે જ્યારે સમય એવી વસ્તુ છે જ્યારે હાથમાંથી નીકળી જાય ને ત્યારે તમને ખબર પડે કે સમય તો ગયો બરાબર ને સમય એવો છે કે ભાઈ તમે પાછો નહીં લે આવી શકો મેં તમને આની પહેલાં કીધું છે અને જ્યારે અમે તૈયારી કરતા ત્યારે કેવું હતું કે અરાઉન્ડ બે હજાર તમને જો એક્ઝેક્ટ તમને કહું છું એટલે તમને તમને તમારી રીતે પણ આઈડિયા આવે કે ભાઈ કેવી પરિસ્થિતિ હશે એ ટાઈમે તો હું એમ તમને કહેતો હતો કે ભાઈ મેં બે હજાર સોળથી તૈયારી સ્ટાર્ટ કરી બે હજાર સોળ આસપાસ કેવું હતું કે ભાઈ થ્રી જી માંડ આવતું અમારી પાસે વાઈફાઈના કાંઈ પૈસા હતા નહીં આપણે વાઈફાઈ નખાવીએ અને થ્રી જી માંડ આવતું હતું બરાબર જીઓ ત્યારે આવ્યું નહોતું હતું તો ત્યારે શું થતું કે ભાઈ એટલા રિસોર્સિસ આપણી પાસે હતા નહીં એટલું બધું ગાઈડન્સ આપણી પાસે હતું નહીં અને ગાંધીનગરમાં પણ ક્લાસ થાય એવી આપણને કાંઈ ખબર નહોતી ત્યારે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે તો કેવું થયું કે ભાઈ અમુક અમુક એક્ઝામ આપી જેમ કે સ્પીપાની એક્ઝામ આપી સ્પીપાની એક્ઝામ પાસ કરી પણ એ સ્પીફન એક્ઝામ પાસ કરવાથી નોકરી તો નથી મળતી ને તમને ત્યાં તાલીમ મળે પણ નોકરી નથી મળતી આપણે નોકરીની જરૂર હતી હવે ત્યારે એવું હતું કે ઇન્ટરનેટ એટલું બધું કાંઈ હતું નહીં અવેરનેસ એટલી બધી હતી નહીં સ્પર્ધાત્મક પરીક્ષા માટે આટલા બધા ફોર્મ્સ ત્યારે ભરાતા નહીં પેપર આટલા અઘરા નીકળતા નહીં પણ અવેરનેસ હતી નહીં ને પ્રોપર ગાઈડન્સ નહોતું એટલે પાસ ન થઈ શકતા જેમ કે એસબીઆઈ ક્લાર્કની એક્ઝામ આવે તો મેં એસબીઆઈ ક્લાર્કની એક્ઝામની પ્રિલિમ પહેલી વાર આપી બે હજાર બેન્કિંગની પરિસ્થિતિ અલગ હતી અત્યારની અલગ છે બરાબર આ કૌભાંડ વધાય થયા એ પછી થોડુંક અલગ થઈ ગયું પણ આપણે ત્યારની વાત કરીએ તો એસબીઆઈ ક્લાસની એક્ઝામ હતી તો મને એક્ઝેટ યાદ નથી પણ અરાઉન્ડ ચાલીસ પિસ્તાલીસ માર્કે કંઈક કંઈનું કટ ઓફ અટકતું હતું અને ત્યારે એસબીઆઈ છે સેક્શન વાઇઝ કટ આપતી કે ભાઈ તમારે મેથ્સમાં અલગ આટલા માર્ક્સ લેવાના રિઝનિંગમાં આટલા લેવાના ઇંગ્લિશમાં આટલા લેવાના પ્લસ ટોટલ તમારો આનાથી વધારે હોવો જોઈએ એવી રીતની શરતો ત્યારે હતી હવે મારે ધારો કે ચાલીસ માર્કે એટકું હોય ને તો મારું મારો સ્કોર છે અરાઉન્ડ પાંત્રીસ છત્રીસ એવો કંઈક આવતો એનો મતલબ શું છે કે ભાઈ મારા ઓછા કેટલા પડ્યા ચાર માર્ક્સ ઓછા પડ્યા બરાબર ને ચાર માર્ક્સ મારા ઓછા થયા જો ચાર પાંચ માર્ક્સ વધારે લઈ આવત તો હું પાસ થત પણ મેં જ એક્ઝામ આપી એમને બાયચા વગર કોચિંગ ક્લાસ કર્યા વગર તો એનો મતલબ શું છે કે મારું લેવલ હતું બરાબર ને આપણું લેવલ હતું કે ભાઈ આપણે પાત્રી છત્રી લઈ આવતા પણ કટ ઓફ પાસ થતો નહીં આવું ઘણી વાર થયું પછી શું છે કે ભાઈ આવું થાય એનો મતલબ શું થયો કે તમે એક અટેમ્પ્ટ આખી તમારી ગુમાવી દીધી હવે બે હજાર સોળમાં એક્ઝામ આપી બરાબર મતલબ મેં બે હજાર સોળ મારું બગાડ્યું નેક્સ્ટ એક્ઝામ આવશે બે હજાર સત્તરમાં વચ્ચે એકાદ વર્ષ તો એસબીઆઈ ક્લાર્કની એક્ઝામ જ નહોતી આવી તો બે હજાર સત્તરમાં પછી માનો કે મને એક્ઝેક્ટ યાદ નથી સત્તર કે અઢાર પણ માનો કે સત્તર ગણીએ આપણે તો પણ મેં સત્તરમાં આપ્યું અને મારું રિઝલ્ટ આવે ત્યાં સુધીમાં જૂન તો આવી ગયો બે હજાર સત્તરનો હવે એમાં જો હું ફેલ થો તો મારા દોઢ વરસ તો મેં બગાડ્યા ને કેમ કેમ કે મેં ક્લાસ નથી કર્યા અને ત્યારે આપણે એટલું બધું કંઈ એવું ઈગો કે એવું કંઈ નહોતું પણ ખબર જ નહોતી કે કઈ રીતે ક્યાં જવાનું હોય બેંકના ક્લાસ ગુજરાતમાં એટલા બધા થતા જ નહીં ત્યારે હજી નથી એટલા બધા પણ ત્યારે તો સાવ આટલી સાવ ખરાબ હાલત હતી એટલી બધી અવેરનેસ અમારામાંય નહોતી ને આગળ આગળ પાછળ ક્યાં એન્વાયરમેન્ટમાં એટલું બધું કંઈ ગાઈડન્સ હતું નહીં તો એનો મતલબ શું થયો નુકસાન ક્યાં થયું ઓપોર્ચ્યુનિટીમાં નુકસાન થયું કેમ કે આ જ એસબીઆઈ ક્લાર્કની એક્ઝામના કટ ઓફ તમે ચાર વર્ષ પછી બે હજાર વીસ આસપાસ કેમ જુઓ તો એના કટ ઓફ રહેતા સિત્તેર વીસ માર્ક નો ફેર તો પડ્યો ને ચાર વર્ષમાં તો આ જ વસ્તુ છે ત્યારે જો પ્રોપર ગાઈડન્સ મળી ગયું હોત તો હું તો એમ કહું કે ભાઈ છેલ્લે મેં જયારે છેલ્લે બે વાર મેઇન્સ આપી ત્યારે પછી તો આપડી એ જે છેલ્લે મેં બે મહિન્સ આપેલી એસબીઆઈ ક્લાર્કની તો જો ત્યારે મારી પાસે બરાબર પ્રોપર ગાઈડન્સ હોત તો હું કદાચ આજે એસબીઆઈમાં બેઠો હોત એસબીઆઈ એટલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે દુનિયાની જે ટોપ બ્રાન્ડ હોય ને એસબીઆઈની બ્રાન્ડ વેલ્યુ બહુ મોટી છે આ આ એસબીઆઈમાં હું બેઠો હોત અને જો અંદર પછી ક્લાર્ક પછી અંદર એક્ઝામ્સ આવે તો હું ઓછામાં ઓછો ટ્રેની ઓફિસર તો હોત અત્યારે એસબીઆઈમાં ઓછામાં ઓછા આપણે બેઠા હોત અને તમારી જાણ ખાતર કહું તમારામાંથી ઘણાને હજી ખબર નહીં હોય પણ જે ગુજરાત રાજ્યની ભલા લો અત્યારે છવ્વીસ હજાર થઈ ગયા પણ હું જ્યારે મેં સ્ટાર્ટ કરું ત્યારના આપણે પહેલાંમાં જોઈએ તો ગુજરાત રાજ્યની જે એક્ઝામ્સ આવતી બિનસચિવાલય છે તલાટી છે ક્લાર્ક છે એના કરતાં તો એસબીઆઈ એ વખતે સારી હતી એસબીઆઈ બેન્કમાં ક્લાર્કમાં પોસ્ટમાં જાઓ તમે તો એ કંઈક તમારો પચીસેક હજાર પગાર થ સ્ટાર્ટ થતો અને એમાં કાંઈ ફિક્સ પે હોય નહીં તો એ અત્યારે મને ફાયદો થાય જો મારી પાસે પ્રોપર ગાઈડન્સ હોત જો મેં પ્રોપર ક્લાસ કરેલા હોત બેન્કિંગના તો મારી પાસે અત્યારે આજે એસબીઆઈની જોબ હોત અને મારે અત્યારે કાંઈ એવું યુટ્યુબ કેવું કંઈ કરવું જ ના પડત બરાબર ને પણ હું નડ્યું શું કે મારી પાસે પ્રોપર ગાઈડન્સ નહોતું પ્રોપર એન્વાયરમેન્ટ હતું નહીં ત્યારે આટલું બધું ઓનલાઈન જે આટલી અવેરનેસ છે હતી નહીં બરાબર ને અને પ્રોપર ગાઈડન્સ હોય ને દોસ્ત સાચા સમયે કોઈક આપણે આંગળી જીંદી દે ને કે ભાઈ તું ડાબેનો વળતો ને જમણે વળજે તો એ આપણને ઘણો ફાયદો થઈ જાય પણ અત્યારે આંગળી ચિંધાવાળામાં કોઈ કોઈ એવા આંગળી ચિંધાવાળાની કદર નથી મારા સબસ્ક્રાઈબર જુઓ મારા વ્યૂઝ જુઓ મારા સબસ્ક્રાઈબર જુઓ તમે અમુક અમુક વિડીયો મારા એવા ગયા છે એમાં પચાસ પચાસ હજાર વ્યૂઝ પચાસ ચાલીસ હજાર આસપાસ વ્યૂઝ ગયા છે મારા તો જો ચાલીસ હજારમાંથી દસ હજાર જો સબસ્ક્રાઈબનું બટન દબાવે તો હું અત્યારે દસ પંદર હજાર તો હોત ને મારા પાંચ હજાર હમણાં પૂરા થયા આવું છે તમને ફ્રીમાં ગાઈડન્સ મળે ને તમને એની કિંમત જ નથી ગુજરાતના વિદ્યાર્થીની આ આ નરી વાસ્તવિકતા છે આ તમને કદાચ બહુ ઓછા લોકો મોઢા ઉપર કહેશે ઓનલાઈન તો બહુ ઓછા કહેશે ઓફલાઈન હજી કદાચ તમને કહે કોક બાકી આજના ગુજરાતના વિદ્યાર્થીને મફતનું ગાઈડન્સ એ લેવું નથી એને વરસ બગાડવા ગમશે પણ એને પ્રોપર ગાઈડન્સ જોતું હોય કોક આવતું હોય તો આ રહેવા દો પંદરસો રૂપિયા લેતું હોય તો કે ના એ હું મફતનું લઈ લઈશ ભાઈ હું શું કામ તમને પંદરસો રૂપિયા ભરું પણ આ પંદરસો રૂપિયા છે ને એ તમને કઈ રીતે ફાયદો કરાવે એ હું તમને કહું

મારા સગા સંબંધી બધા આટલા એક મારા એક લાખ સગા સંબંધી છે જ્યારે તમે મારી પાસે અથવા ગમે ગુજરાતના જે ફેકલ્ટી પાસે તમારી મરજી જ્યાં જાવ હોય ને જાઓ તમે જ્યારે કોક ફેકલ્ટી પાસે જાઓ જિંદગીમાં ગુરુનું મહત્વ તમે ભલે આપણે ગમે એવા આધુનિક થઈ જાય દોસ્ત ભલે તમારા ઘરમાં એ આઈ આવી એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ આઈ આવી જાય તમારા ઘરમાં પણ ગુરુનું મહત્વ શાસ્ત્રોથી ચાલ્યું આવે અને આજે છે કાલે રહેશે તમે સો વર્ષ થશો ત્યારે હશે તમારા તમે દોઢસો વર્ષ સુધી જીવો તમે તો ત્યારે જે ગુરુનું મહત્વ છે ને એ રહેવાનું ગુરુ ગુરુની મહિમા છે બહુ ઊંચે ઊંચે સુધી ગવાયેલી છે બધું ક્યાંય આપણે કહેવાની જરૂર નથી અહીંયા બરાબર ને ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય બલિહારી ગુરુ આપ ગોવિંદીઓ બતાય બધા એ સાંભળેલું છે બધાનો મતલબ સમજે જ છે બરાબર ને તો જ્યારે ગુરુની વાત આવે જ્યારે તમે એક ગુરુ સ્પર્ધાત્મક પરીક્ષામાં અથવા ગમે ત્યાં તમારો માર્ગદર્શક છે એ કોણ છે તમારો ગુરુ છે તમે ગુરુને ધારણ કરેલા સરેન્ડર યોર સેલ્ફ ટુ યોર ગુરુ તમારી જાતને ગુરુની શરણમાં રાખવાની હોય કે ભાઈ હું ગુરુજી તમારી શરણ આવ્યો છું મને તમે કંઈક જ્ઞાન આપો અને પહેલા પહેલાં જે તમને એમ હોય કે ભાઈ પહેલા મફતમાં તો એવું કાંઈ જરાય નથી ગુરુ દક્ષિણાનો કોન્સેપ્ટ પહેલા યાતન આજે છે તમને બધું મફતમાં જ લઈ લેવું તો એમ કેમ માલે ઘસાવું જ નથી જરાય તમારે ઓનલાઈન વિડીયા જોઈને એમ ગણી લેવું કે આપણે પાસ થઈ જવું બાપુ અમે પાસ ના થાય હું ઓનલાઈન વિડીયા જોતા હોય ને ખાલી તો અમે ઘણા ચોપડા ભર્યા ઘણી બોલપેનો ખાલી કરી બરાબર ને આ ઘણા બોર્ડ આવી રીતે ભરીને લુ ઈચ્છા એ ડસ્ટરથી લખા વગર કાંઈ પાસ ન થાય વાંચા વગર કોઈ પાસ ન થાય ખાલી વિડીયા જોઈને કોઈ પાસ થાય એમ કહેતો ને ખાલી કે ભાઈ હું ખાલી વિડીયો જોતો ભાઈ આપણે જિંદગીમાં કાંઈ કર્યું નથી એક નંબરના ખોટા કહેવાય તમે મને તો શું તમે દિલ્હીમાં જઈને પૂછ્યા આવજો ગમે એના કે સાહેબ હું ખાલી વિડીયો જોઉં છું હું પાસ થઈશ ઓલ એમ કહે કે નહીં દીધા ભાઈ ગરભેગો થઈ જાય કંઈક બીજું પકડી લે ખાલી વિડીયોઝ જોઈએ તમે પાસ ના થઈ શકો જિંદગીમાં સિક્સટી ફોર્ટીના રેશિયોમાં ચાલવાનું હોય ફોર્ટી ધારો કે તમે વિડીયોઝ જોવો છો ગમેના મારા જુઓ કે ગમે એઝ પર યોર વિશ તમારી મરજી તો સિક્સટી પરસેન્ટ છે તમારે બુક્સ ફોર્મ ફોરવી પડે વાંચવું પડે લખવું પડે પચાવવું પડે અંદર રિવિઝન કરવું પડે સિક્સ્ટી ફોર્ટીનો રેશિયો ચાલવાનો હોય જિંદગીમાં અથવા ફિફ્ટી ફિફ્ટી કરો તોય ચાલે હવે તમારું અહીંયા અહીંયા સિક્સટી ને અહીંયા ફોર્ટી થતું હોય ને તો આમાં તમારો લોચો લાગશે ને આમાં તમે પાસ નહીં થાવ તો મારો કહેવાનો મતલબ એમ છે કે ગુરુનું મહત્વ છે જિંદગીમાં કાલે હતું આજે છે કાલે રહેશે અને સ્વપ્રયાસ વર્સેસ કોચિંગ સાથે પ્રયાસ જે વસ્તુ છે તો ધારો કે તમે આજે જીપીએસસીનો ટાર્ગેટ લઈને બેસો એવું કહેવાય છે કે ભાઈ નવા અધ્યક્ષ આવ્યા પછી પેપર સહેલા આવડે પ્રિલિમના ભાઈ પ્રિલિમના પેપર ભલે સેલા આવતા મેન્સના આન્સર રાઇટિંગ કરજો ખબર પડશે તમારો બેઝ બનેલો હોવો જોઈએ ને દોસ્ત જીએસ તમે કરેલું જ નથી પ્રિલિમ બાય ચાન્સ ક્લિયર થઈ ગયા જીએસ કરેલું જ નથી જિંદગીમાં તો શું લખશો મેઇન્સના આન્સરમાં અને આ તો કોઈ અધ્યક્ષ તમને બચાવવા નથી આવવાનો લખેલું હશે તો માર્ક્સ આવશે એમાં તો સહેલું અઘરું કાંઈ હોય નહીં અને એમાંય કોણ મેદાન મળશે ખબર જેને બે વાર મેઇન્સ આપી લીધી ને ક્યાંયથી ક્લાસ કરીને અથવા ક્યાંયથી કોઈના ગાઈડન્સને નીચે રહીને એ અહીંયા એ સેલા પેપરમાં એનો નંબર લાગે કેમ કે એને લગતા આવડતું હોય સારી રીતે હવે તમે તમે મફતમાં મફતમાં તમને બધું ઘરે આવીને પીરસી જાય એમાં તમને રસ છે તમને એમ નથી કે આપણે પંદર વીસ હજારનું રોકાણ કરી લઈએ ભલે બધા તમારી પરિસ્થિતિ સારી નથી અમારી નથી ભાઈ ઘરે આવીને મારું બેંક બેલેન્સ જો ખબર પડે આ આ કુર્તો છે ને આ ઓનલાઈન મંગાવેલો છે પાંચસો રૂપિયાની અંદર આવી ગયો આ બહાર લેવા જઈને રાજકોટમાં લેવા જાજો આ પંદરસોથી નીચે નહીં દો કોઈ આ કુર્તો અમે કાંઈ એવા મોંઘા કપડાં નથી પહેરતા અમારી કઈ લાઈફસ્ટાઈલ ઊંચી નથી આ ચશ્મા નજીકથી બતાવો ને તો ખબર પડે કે એવા ઘસાઈ ગયા હે ને એટલે હું હું બહુ ખરાબ ગરીબી હોય છે ભાઈ અમે તો અમે કાંઈ શ્રીમંત પરિવારમાંથી કેમ આવેલા નથી જિંદગીમાં બરાબર ને આ સેટઅપ તમને લાગતો હશે કે ભાઈ અહીંયા તો જાણે કેટલો ખર્ચો કરી નાખ્યો છે કાંઈ ખર્ચો એટલો બધો કર્યો નથી બજેટ હોય તો ખર્ચો કરીને છ મહિનાથી ડિજિટલ ડિજિટલ બોર્ડ કરીએ છીએ કે હજી બોર્ડ નથી આવ્યું ડિજિટલ બરાબર ને એટલે હું કાંઈ અમીર માણસ નથી એટલે તમે તમે જો એમ માનતા હો કે સર પાસે પૈસા હશે એટલે આમ કહેતા હશે ને સર પાસે જરાય પૈસા નથી ઘરે આવે હું તમને બેંક બેલેન્સ મારી પાસબુક બતાવીશ તમને આથી વધારે શું જોઈએ તમારે પણ તમે ગરીબ હોય અમે ગરીબ જ અત્યારે કાંઈ એવા બધા કાંઈ અમે અમીર નથી

હું તો દસ હજારમાં આ દેતું હોય ને કોર્સ જીપીએસસીનો તો સારામાં સારું કહેવાય તમારા માટે અમે જ્યારે તૈયારી કરતા ને ત્યારે અમે મિનિમમ આટલા રૂપિયા ભરતા પચીસ હજાર જીપીએસસીની બેચ માટે ને એમાં જો લોંગ ટર્મ બેચ હોય તો કોઈ તો ત્રીસ હજાર જેવો હોય કંઈક ચાર્જ અમને કરેલો તો મિન આટલો તો અમે અહીંયા રાજકોટ કે વિદ્યાનગર હું ત્યારે વિદ્યાનગર હતો ત્યારે ગાંધીનગરમાં આપણે જવાની કંઈ તેવડ હતી નહીં ને આ તો પચાસ પચાસ હજાર રૂપિયા લેતા ફી જોઈને હું આવી ગયો હતો ઘરે અને આજે જે મોટા મોટા ક્લાસ છે ને એમાંથી મોટા ભાગના હતા નહીં ત્યારે તો ત્યારે આપણી કઈ એવી તેવડ હતી ની કે આપણે પચાસ હજાર રૂપિયા દઈએ આપણે પચીસ હજારમાં ક્લાસ જોઈન કરેલા હતા ત્યારે બરાબર ને પણ એક વસ્તુ શીખા ભાઈ કે આ પચીસ હજાર છે ને જો નોકરી મળી ગઈ હોત ને તો એસબીઆઈ ક્લાર્સની નોકરી મળી ગઈ હોત ને તો આ એકથી બે મહિનાની અંદર કવર થઈ જાત આ પચીસ હજાર છે ને પાછા આવી જાત રોકાણ કરીએ ને આપણે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ એ જે સીધું આપણને પાછું મળી જાત પચીસ હજારનું અને જો ગુજરાત રાજ્યની કોઈ એક્ઝામ પાસ કરી હોય તો બે મહિના આવત લો ને ઓગણીસ હજાર હોય ને એકમાં ઓગણીસ નવસો હવે તો છવ્વીસ થઈ ગયા ત્યારે તો નહોતા પણ આ ઓગણીસ નવસો છે ને એ બે મહિના ફી છે ને એ ફીનો ખર્ચો બે મહિનામાં પાછો આવી જાય અને ધારો કે તમે ક્લાસ કરતાં કરતાં તમે તૈયારી કરતા હોય તમારે એક બે વર્ષ લાગે ને પાસ કરતા તો જે તમે ક્યાંય પ્રાઇવેટ નોકરી કરતા હો માનો કે દસ હજાર પગાર છે તો તમે એકાદ બે વર્ષ સરકારી નોકરી કરી લો ને એટલે તમારું એ કવર થઈ જાય સમજાય છે એટલે તમે જે આ બે વર્ષનો ભોગ દીધો હોય ને તૈયારી કરવામાં પૈસાની પૈસા ટકાની દ્રષ્ટિએ આ તમારું નોકરીનું એક વર્ષ અથવા બે વર્ષ છે આની અંદર તમારી પાસે પાછા આવી જાય પૈસા વ્યાજ સાથે પાછા આવી જાય તમે આ જ વસ્તુ નથી સમજતા આ તમને મેં છ સાત મહિના પહેલા સમજાયેલું છે જયારે આવી કઈ ચર્ચા થતી નઈ જિંદગીમાં ત્યારનું સમજાવેલું છે તમારે આ રીતે ગણવાનું હોય કે ભાઈ આપણે પૈસા રોકીએ છે આપણા ભવિષ્ય માટે રોકીએ છીએ બરાબર મને નોકરી મળશે ફાયદો કાલ જ તમને કીધું છે આની પહેલાના વિડિયોમાં મને નોકરી મળશે તો મારો ફાયદો છે મારા મા બાપનો ફાયદો છે આસપાસના માણસો છે એનો ફાયદો છે ચાર જણાને ગાઈડન્સ આપશો સાચું એનો ફાયદો છે બરાબર તો આ જે રોકાણ છે આ તમને એક વિધિન એક થી બે વર્ષની અંદર તમારું પાછું આવી જાય કેવું રોકાણ આ તમે જે ક્લાસ વાળાને પૈસા આપો ને અને હવે તો ઘણા પાંચ હજારની અંદર ઓનલાઈન કરાવે ભાઈ હવે તમે જો બે તાના તો તમારો વાક છે એમાં પછી એવું નહીં કહેવાનું ભાઈ મારી પાસે ફલાણો નથી નામ નથી તેમ નથી તમે પાંચ હજાર રૂપિયા દઈને તમે આખો કોર્સ નો જોઈ લેતા હો તો કોનો હોય છે તો એક આ આ વસ્તુ વસ્તુ છે તમે સમજતા નથી સ્વપ્રયાસ સાથે જે તૈયારી કરે ને એ ક્લાસ થ્રીની એક્ઝામ હું જીપીએસસી સુધી જાતો નથી ક્લાસ થ્રીની એક્ઝામ પાસ કરતા એને જો ધારો કે ત્રણ વર્ષ લાગતા હોય ને તો આ કોચિંગ સાથે જે વિદ્યાર્થી તૈયારી કરે એને એક થી બે વર્ષની અંદર તૈયારી કરી લે હવે જ્યારે જવાનું હોય ત્યારે પહેલાં યાદ કરો વિડીયોની શરૂઆતમાં કીધું કે ભાઈ જવાની તો આખરે જવાની જવાનું હોય ને ત્યારે સમયની કિંમત ના થાય ગલઢા માણસો છે ને એના ઘરડા માણસોને સમયની કિંમત સમજાતી હોય અથવા જે આધેડ ઉંમરનો માણસ છે એને સમજાતી હોય જવાન માણસ છે ને એના મારે શબ્દો વાપરવો જોઈએ કે ના વાપરો જોઈએ પણ એની એની ધૂનમાં હોય બહુ કોઈ પ્લાનિંગ હોય ને જિંદગીમાં મોટાભાગના જવાન માણસો આમ જિંદગી કાઢે પછી પટકાય ત્યારે પસ્તાય એટલે જ્યારે કોચિંગ વાળો વિદ્યાર્થી છે ને એક થી બે વર્ષની અંદર કામ પૂરું કરીને હાલતો થઈએ નોકરી લાગી ગઈ હોય અને આ એક વર્ષની કિંમત એક વર્ષમાં બાર મહિના હોય ધારો કે તમે સરકારી નોકરી લાગી ગયા તો બાર ગુણા વીસ હજાર લેખે બે ને ચાલીસ રૂપિયા બે ને ચાલીસ હજાર આ બે લાખ ચાલીસ હજારની ખોટે છે જ ને આ જો તમે આમાં પાસ નથી થતા સોરી તમે જો જાત મહિને તો ત્યારે કરવામાં એક બરોબર એક વર્ષ વધારે ગાઢતા હો તો આ બે લાખ ચાલીસ હજારની કિંમત એ છે જ ને જિંદગીમાં હવે તમે વિચાર કરો કે એક વરસ એક્સ્ટ્રા બગાડ્યું બરાબર આ બે લાખ ચાલીસ હજાર રૂપિયાની કોસ્ટ આપણી થઈ જે આપણો લોસમાં ગણાય તો એ મોટી કે આ આપણી ફી મોટી વીસ પચીસ હજાર રૂપિયાની ફી તમારી મેક્સિમમ કહું છું હું તો તો આ તમારા વીસ પચીસ હજાર મોટા કે આ બે લાખ ચાલીસ હજાર મોટા ખોટ મોટી છે કે પૈસા બચાવવા એ મોટા છે સમજાય અમાઉન્ટ તો આ વસ્તુ મેન તમારે સમજવાની છે કોચિંગ વગર પાસ થાય જ છે તૈયારી કરતા ત્યારે પાસ થતા છોકરાઓ પણ ટાઈમ વધારે લાગે ને એકાદ ભરતી મોટી નીકળી જાય કાં તો કે ભાઈ અમે તો તૈયાર નહોતા ભરતી નીકળી ગઈ સાહેબ હવે શું કરીએ નીકળી ગઈ કે પાછી તો આવવા નથી હવે તલાટી જ લ્યો અત્યારે ભરતી ગઈ બરાબર આમાં ઘણા વિદ્યાર્થીઓ પાસ નથી તો શું એના માટે થઈને પાછી ભરતી લઈ આવશે સાહેબ કે ભાઈ આ મારા વાલીડાઓ તૈયાર નહોતા તો લાય બે મહિના પાછી ભરતી લઈ આવું અને જો આવતી હોય તો આપણી તો એક ભરતીનો લોસ ગયો ને ઓપોર્ચ્યુનિટી કોસ્ટ જેવું કઈ જિંદગીમાં હોય કે નહીં અને હું તમને એક વાત ખાસ કહીશ કે ઈગો માટે થઈને ક્યારેય તમારું કેરિયર આવી રીતે બરબાદ નહીં કરવાનું કે ભાઈ ઈગોમાં ઈગોમાં હોય ને કે ભાઈ હું તો મારી રીતે તૈયારી કરી લઈશ આ જાત મહેનત જિંદાબાદ આ ભાઈ જાત મહેનત જિંદાબાદ છે પણ થોડીક ફી દેતા થોડાક પૈસા દઈને જો કોઈ જેન્યુન ગાઈડન્સ આપતું હોય જેન્યુન માર્ગદર્શન આપતું હોય તો લઈ લેવાનું ધારો કે હું જ્યારે એસબીઆઈ એસબીઆઈ કરતો ને તો એસબીઆઈ છે ને એ મારી જિંદગીનો મોટામાં મોટા પસ્તાવામાંથી એક છે એ કઈ રીતે કેમ કે અમારી પાસે એસબીઆઈ ક્લાર્ક કઈ રીતે ટેકલ કરવી એનું કંઈ માઇન્ડ માઇન્ડસેટ હતું નહીં માર્ગદર્શન હતું નહીં માર્ગદર્શન હોય તો માઇન્ડસેટ આવે ને માર્ગદર્શન હતું જ નહીં ત્યારે કંઈ અને એકલા એકલા અમે લડતા હતા અને બે મેન્સ ગઈ બે મેન્સ આપણી એમને ગઈ પ્રોપર ગાઈડન્સ નહોતું ત્યારે હવે અત્યારે તો હું કઈ એસબીઆઈ એકલા દઈ ન શકવાનો આ વર્ષે તો આવી નથી આવશે તો હવે આપણે દઈ નહીં શકીએ અને મેં આગળ કીધું એમ કે ભાઈ જો ત્યારે પ્રોપર માર્ગદર્શન હોત તો આપણે ઓછામાં ઓછા એસબીઆઈમાં ટ્રેની ઓફિસર તરીકે અમે લખ્યું હતું હમણાં ટ્રેની ઓફિસર તરીકે તો બેઠા હોત જરાક જોઈ લેજો ગૂગલમાં ટ્રેની ઓફિસરનો પગાર કેટલો હોય તો આ આપણો જિંદગીનો પસ્તાવ થઈ ગયો ભાઈ હવે આનું કાંઈ એનું શું કરવું અને પસ્તાવાનો બોજ તમારી માથે કોઈક બે વાંચકા મૂકી દે ને ત્રીસ ત્રીસ કિલોના એના કરતાં વધારે બોજ પસ્તાવાનો હોય દેખાય નહીં પણ હોય ખરા અને આ બોજ છે ને એ શરીરને નુકસાન કરે માણસના મગજને નુકસાન કરે અને બહુ ખરાબ હોય વસ્તુ મા એટલે આટલી તકલીફ વિડીયો અત્યારે તબિયત સારી નથી તો એ તમારો આ વિડીયો બનાવવા શું કામ બેઠા એમ કે નવું વર્ષ છે તમે સમજી જાઓ તો તમારી જિંદગી સુધરશે જો દસ છોકરાઓની જિંદગી સુધરતી હોય તો અમને એમ થાય કે ના અમારો પ્રયાસ છે કે સૌ સાર્થક થાય છે બાકી મોટા ભાગે છે ને જિંદગીમાં સાચા માર્ગદર્શનની કમી હોય ભાઈ અમનેય નથી મળ્યું સાચું માર્ગદર્શન જો મેળવું હોત તો બહુ સારી જગ્યાએ હોત અત્યારે અને પસ્તાવો છે ને બહુ ખરાબ વસ્તુ છે મને મારે મારી એવી ઈચ્છા છે કે તમારે કોઈ એવો પસ્તાવામાંથી પસાર ના થવું પડે બાકી મારે ક્યાં વિડિયો બનાવવાનો થાય નહીં નકર બરાબર એટલે ના રહી જાય જો જો ત્યારે બેઠા એસબીઆઈ તમને મેં આગળ કીધું એમ અને વિડીયોની અંતમાં હું એટલું જ કહીશ કે જો તમને ક્યાંયથી પૈસા દઈને જેન્યુન ગાઈડન્સ મળતું હોય ને તો લઈ લેવાનો બરાબર અને કેમ કે કેવું હોય કે એક તો જો તમે તમારા લાઇબ્રેરીમાં જે આ વાંચતા હશે એની સાથે માર્ગદર્શન લેશો એ બિચારા તમારા જે છે એ તમને એના એના જોગું આપશે માર્ગદર્શન એને વધી વધીને તમે આજે ચાલુ કર્યું હોય તો એ બે વર્ષથી લઈને બેઠો હોય તો એને બધી તો ખબર નહીં હોય એટલે તો એ બે વર્ષથી લઈને બેઠો છે પાસ તો થયો નથી હજી બરાબર એટલે આવું જ્યારે હોય ને ત્યારે તમારે એવા માણસ પાસેથી માર્ગદર્શન લેવું પડે જે તમારી રેસમાં નથી કેમકે ઘણા એવાય એવી નમૂના અમે જોયા છે એને ખબર હોય ને તો એ તમને નહીં અમારી સાથે અમારા ક્લાસમાં એવા ઘણા બેસતા કે એને ખબર હોય ને તો એ માર્ગદર્શન આપે નહીં કે ભાઈ વળી મારી નોકરી આ લઈ જાય તો વળી આ મારાથી આગળ નીકળી જાય તો ચાર માર્ક વધારે લઈ લે તો એટલે થર્ડ પાર્ટી પાસેથી આવી પરિસ્થિતિમાં માર્ગદર્શન લેવું પડે અત્યારનું યુથ જ એવું છે આપણું અત્યારનું થર્ડ પાર્ટી એટલે કોણ કે ભાઈ એવો માણસ કે જે તમારી રેસમાં નથી તમારા ગુરુ કે તમારો જે જેની પાસે તમે જાતા હો ભણવા એની પાસેથી ઓનલાઈન જેની પાસેથી ભણતા હો એની પાસેથી બાકી યુગો માટે થઈને ક્યારેય તમારે કેરિયર તમારું બરબાદ કરવાનું નહીં અને તમને જો એવું હોય કે સર તો ફાંકા મારે તો ધર્મેશ એટલા બધા કઈ પાસ થયા નથી તો મારી પાસે બધી એક્ઝામના સ્કોર કાર્ડ છે મારી પાસે હું જેટલું જેટલું ગૂગલ શું આ યુટ્યુબમાં હું લખતો હોઉં ને મારી પાસે બધી એક્ઝામના સ્કોર કાર્ડ છે તમારે જેને જોવું હોય એને આવીને જોઈ જાજો હું એમ કેતો કે મેં ટેટ પાસ કરી ટેટ ટુ તો એ મેં પાસ કરેલી છે એનું પ્રૂફ છે મારી પાસે એની માર્કશીટ બરાબર ને અથવા એસબીઆઈનું જ્યારે હું કહેતો હોઉં કે ભાઈ હું મેઇન્સ આપીને આવ્યો તો મેઇન્સમાં ફેલ થયો છે એ તમને માર્કશીટ બતાવીશ પ્રિલિમ પાસ કરી છે એ બતાવીશ અને બીજું એક એ કે મેં આ સમયનું કીધું ને એના માટે એક બીજો એક પોઈન્ટ પણ છે મારી પાસે કે એક એક્ઝામ હમણાં ગઈ તલાટી તાજે તાજી એક્ઝામ છે ને એટલે તમને વધારે મગજમાં ઉતરશે આ જે મેં આ સમયનું લખેલું છે ને એના માટે પ્રોપર એક્ઝામ્પલ છે આ તલાટીનું મેરિટ લિસ્ટ ખોલો બધાની ડેટ ઓફ અમુક અમુક છે ધારો કે ભાઈ તલાટીની એક્ઝામ છે એક 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 છોકરો 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 છે 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 વર્ષે 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 પાસ 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 કરે 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 બધા છે તલાટી જ તલાટી કમ મંત્રી જ છે પોતપોતાની ગ્રામ પંચાયતમાં બેઠા છે મંત્રી સાહેબ મંત્રી સાહેબ પોતાની પાસે બધા આવે છે માણસો પણ સમયની કિંમત શું છે ને અહીંયા ખબર પડે હવે ધારો કે આ વખતે મંત્રી આ બાવીસ વર્ષ વાળો બહેનો આ પચીસ વર્ષ વાળો બહેનો આ ત્રીસ વર્ષ વાળો બહેનો બાય ચાન્સ બાવીસ વર્ષ વાળાને અઠાવન માર્ક્સ છે પચીસ વર્ષ વાળાને ત્રેપન માર્ક્સ છે અને ત્રીસ વર્ષ વાળાને બાવન માર્ક્સ છે ઉંમર વાઇઝ ભલે આ મોટો હોય મેરિટમાં કોણ આગળ છે બાવીસ વર્ષ વાળા ત્રેવીસ વર્ષ વાળાને બિચારાને માર્ગદર્શન નહીં મેળવું એટલે આવડી ઉંમરે તલાટીની એક્ઝામ એ લોકો પાસ ભલે કરી પણ આગળ જતા રેન્ક મેટર કરે ટોપર હોવું મેન્ટર મેટર કરે તલાટી જ્યારે આવ્યું ત્યારે ઘાટા પાડી પાડીને એક વિડીયો બનાવેલો હતો કે ભાઈ આપણો રેન્ક આવે એવું કંઈક કરો જેથી આપણને આપણા પસંદગીનું ડિસ્ટ્રિક્ટ વિસ્ટ્રિક મળે ના મળે પછીની વાત છે પણ જે આગળ જતા તલાટી તરીકે નિમણૂક પાયમાં બાદ જે અમુક અમુક ફેક્ટર્સ આવતા હોય ને એમાં ઉંમરે મેટર કરે આ વસ્તુ એવી અત્યારે ના ખબર પડે નોકરી લાગો પછી ખબર પડે કે હારું પાંચ વર્ષ પહેલાં લાગ્યો ગયો તો પરિસ્થિતિ સારી હોત પાંચ વર પાછળ થોડું રિવાઇન્ડ આપણે જઈ શકોને તો આ જે સમયની કિંમત છે ને એ આ છે કે ભાઈ જે બાવીસ વર્ષનો છોકરો જ્યારે આ પાસ કરી ગયો ને આની નોકરી કેવડાવે કેટલી થાય અઠ્ઠાવન વર્ષે જુઓ તમે અઠ્ઠાવન વર્ષે માણસ રિટાયર થાય બરાબર ગુજરાત સરકારમાં અઠાવન વર્ષે માણસ રિટાયર થાય આ બાવીસ અને કેટલા થાય છત્રીસ વર્ષની આની નોકરી થશે આની કેટલી થશે તેત્રીસની થશે ને આની કેટલી થશે અઠ્યાવીસની થશે આમાં પ્રમોશનની સાયકલ આમાં ગ્રેડ પે બધાયમાં અસર પડે આ માણસ જ્યારે રિટાયર થયો હોય છે ને આનો પગાર થોડોક ઓછો હશે ભલે બધા એક જ સાથે લાવી ગયો આ જ્યારે રિટાયર થશે ને ત્યારે આનો પગાર કેટલો હોય એ જોઈ લેજો નહીં પગાર ઉપરથી કેટલું કેટલું આગળ લમ્સમ અમાઉન્ટ તમારું નવી પેન્શન પ્રમાણે જૂની પેન્શન પ્રમાણે જે કેલ્ક્યુલેટ થતું હોય એમાં સર્વિસની લેન્થ જોવાતી હોય હવે લેન્થ ઉપરથી જોઈ લેવામાં કોણ આગળ છે કોણ પાછળ છે અને આમાં માર્ગદર્શન છે આની પાસે અને આ માણસ પાસે ઓછું માર્ગદર્શન હશે જ્યારે નું હશે ત્યારે અને આ ભાઈ છે આને કોઈ ખારું મળી ગયું કે ભાઈ તું બેટા આ વસ્તુ કર અને આ બાવીસ વર્ષ છોકરો તલાટીમાં છે છત્રીસ વર્ષની એની નોકરી થશે બાવીસ અને છત્રીસ અઠાવન હવે તમે જોઈ લો કોનો પગાર વધારે હશે કોને ગ્રેડ પે વધારે મળશે કોને જિંદગીમાં વધારે પ્રમોશનનો સ્કોપ થઈ ગયો કેમ કે સર્વિસની લેન્થ વધી ગઈ છત્રીસ બરાબર આ વસ્તુ મેટર કરે અહીંયા સમયનું મહત્ત્વ છે અહીંયા ગુરુનું મહત્ત્વ છે અહીંયા સ્વ પ્રયાસ છે અને કોચિંગ ક્લાસવાળાનું તમને હવે તમને ક્લિયર થયું હશે કે ભાઈ કોનો નંબર આમાં કોણ કોના પાસે એડવાન્ટેજ છે કોના પાસે નથી એ કોચિંગ વગર વિદ્યાર્થી પાસ થાય છે એમાં જરાય આપણે નાન જ પાડતા ભાઈ બરાબર બધાએ કંઈ પોતે હું નથી કહ્યું માના પેટમાંથી શીખી નતા આવતા બધાય પણ કોચિંગ વગર એ માણસ પાસ થાય પણ એમાં વાર લાગે વાર લાગે એ ક્યાં અસર કરે તમે જોઈ લીધું અને કોચિંગવાળો વિદ્યાર્થી એની પાસે રેડીમેડ માર્ગદર્શન છે અમારા જેવા બેઠા છે કે ભાઈ બેટા આટલું આટલું કરી અમે આ રીતે જ પાસ થયા તો તું આ રીતે જ પાસ થઈશ બની શકે કે ભાઈ વીસ પચીસ વર્ષ પહેલાં નીચે આવી છે અત્યારે કામ ના કરે પણ અમે તો હમણાં આઈપી છે ને એક્ઝામ સ્કોર કાર્ડ લઈ આવીશ તો દેખાડી દઈશ સ્કોર કાર્ડ તમને તલાટી તો હમણાં જ પાસ થઈને બે હજાર ત્રેવીસમાં તો આ ખેલ છે સમયનો ખેલ છે આ સ્પર્ધાનો ખેલ છે એ આ જ છે આ એનું મહત્ત્વ છે હવે આશા રાખું છું કે આમાં તમને કંઈક ક્લિયર થયું હોય બાકી આનાથી વધારે ક્લિયર હું સમજાવી ના શકું હવે બરાબરને તો આ આપણો આજનો વિડીયો ના સમજાણો હોય તો પાછો જોઈ લેજો અને જિંદગીમાં મારા ભાઈ મારા બેન તમે જે જોતા હોય દોસ્ત જિંદગીમાં સમયની કિંમત સમજો સુખી થશો જિંદગીમાં બાકી જેને સમયની કિંમત નથી કરી જેણે સમયને જવા દીધો છે ફ્લો થવા દીધો છે જવાનીના જવાનીના નશામાં ભલે બધા નશા કાંઈ સિગરેટના દારૂના ના હોય અમુક નશા અભિમાનના હોય અમુક નશા છે ઘમંડના હોય અહંકારના હોય બરાબર તો આ બધા જે નશામાં ને નશામાં ફ્લોમાં ને ફ્લોમાં જિંદગી જાતી હોય ને એ જ્યારે ફ્લો આપણો તૂટે ને બસ ત્યારે બહુ ખરાબ વસ્તુ થાય અને પસ્તાવો જિંદગીમાં બહુ ખરાબ વસ્તુ છે તો આશા રાખું છું કે ભાઈ આ લેક્ચરમાંથી તમે કાંઈક શીખાશો એઝ ઓલવેઝ વિડિયો ગેમ હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો વિડીયોને તમારા દોસ્તો સુધી પહોંચાડજો કેમ કે ઘણા આવી ગફલતમાં બેઠા છે અમારી યુટ્યુબની મર્યાદા છે કે અમે દસ લાખ છોકરા સુધી નથી પહોંચતા બાકી તો ગોલ નથી અમે રેવા ના દઉં પણ અમે બધાય તો પહોંચી નથી શકતા તો તમારાથી જો બે ચાર મિત્રો તમારા હોય એના સુધી પહોંચાડજો વિડીયો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં કાંઈ પણ સવાલ હોય કાંઈ પણ ક્વેરી હોય તો એ તમે પોસ્ટ જરૂર કરજો આપણો કોમેન્ટ સેક્શનમાં તો વોટ્સએપ પણ કરી શકો છો બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં જો કાંઈ આમાં વિડીયોમાં કંઈ ખોટું લાગ્યું હોય તો અત્યારે જ માફી માગું છું બરાબર નાસીપાસ પાસ જરાય થવાનું ના હોય જિંદગીમાં તમારા કરતાં અમારા ફેલિયર આવીને જોજો ક્યારેક ખબર પડે નાસી પાસ નહીં થવાનું નિરાશ થાય આપણે વાંધો નહીં ચાલો માણસ છે ભાઈ એક બે દિવસ નિરાશ કરીએ પણ એમાંથી ઊભા થાવ અને ફરીથી તમારા ટાર્ગેટ તરફ દોડવા માંડો અને તમારો ટાર્ગેટ હાંસલ કરો એવી શુભકામના નાસી પાસ જરાય થવાનું નથી દોસ્ત જિંદગીમાં નિરાશ થવાનું નાસી પાસ નહીં થવાનું બરાબર હારવાનું મનથી ક્યારે હારવાનું ના હોય અને જ્યારે તમે કોઈ ગોલ બનાવો છો તો તમારા મમ્મી પપ્પા તમે જો લગ્ન થઈ ગયા હોય તો તમારા સ્પાઉસ જે તમારા જેની સાથે તમારા લગ્ન થયા હોય જો બાળક હોય તો એ બધા એનું જરાક વિચારીને અમુક નિર્ણય લેવા બરાબર ને બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ